કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હા હું તેજસ પાઠક ફરીથી આપની સમક્ષ રજૂ કરું છું ધોરણ 11 ભૂગોળ પ્રકરણ નંબર 13 જીવાવરણ અને આજનો મુદ્દો છે પરિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો પરિસ્થિતિક અસંતુલન એટલે કુદરતની અંદર જે કઈ અસંતુલન સર્જાયું તેને વિશેની વાત છે અને તેના પરિણામો જે આપણે અત્યારે ભોગવતા રહ્યા છીએ તે તેવા પરિણામો વિશે આજે આપણે વાત કરવાની છે અને આજનો પાર્ટ નંબર 5 છે તો ચાલો શરૂ કરી દઈએ છીએ શરૂ કરતા પહેલા વાત કરી દઈએ કે તમારે જો આવા જ વિડીયો મેળવવા હોય તો તેજસ પાઠક ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કર્યા પછી તમારે બાજુમાં જે બેલ આઇકોન આપેલું છે તેની અંદર આ ઓલ બેલ ટચ કરવાથી તમને મારા દ્વારા જે કઈ વિડીયો અપડેટ થતા રહેશે જે કંઈ નવા વિડીયો મુકતો રહેશે એ નવા વિડીયો તમને મળતા રહેશે તો ચાલો શરૂ કરી દઈએ છીએ આપણું આપણું આપણી ચેનલ તેજસ પાઠકને અને શરૂ કરી દઈએ છીએ પાર્ટ પાંચ વિશેની વાત પારિસ્થિતિક અસંતુલન રાખજો બેટા હા ને નામ પરથી જ તમને થોડુંક અંદાજો આવી જતો હશે કે સંતુલન એટલે કે બે ત્રાજવા હોય તો બંને બાજુ પર પાંચસો ગ્રામનું શાકભાજી વાળાએ કાટલું મૂક્યું તો બીજી બાજુ પર પાંચસો ગ્રામ શાકભાજી મૂક્યું બરાબર પણ એનાથી વધારે કે ઓછું હશે તો તે સંતુલન રહેશે નહીં એટલે એવું કહેવામાં આવે છે કે પારિસ્થિતિક અસંતુલન એટલે પૃથ્વીની ઉપર જે કંઈ જીવો આવેલા છે જે કંઈ વનસ્પતિઓ આવેલા છે જે કંઈ તત્વો આવેલા છે તેનું કંઈક અસંતુલન સર્જાયું હે ને યસ એટલે તમને તરત જ આઈડિયા આવી જવું જોઈએ તો ચાલો શરૂ કરીએ છીએ બેટા પારિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો વિશે એના પરિણામો કયા કયા આવ્યા તે વિશે કુદરતી રીતે જૈવ ભૂ રાસાયણિક ચક્રો બેટા આ જ્યારથી પાઠ શરૂ થયો છે ને ત્યારથી રાસાયણિક ચક્રો ઘણા બધા આવી ગયા જે આપણે આઠમાં નવમાં અને દસમાં ની અંદર ઘણા બધા ચક્રો પડી ગયા નાઇટ્રોજન ચક્ર કાર્બન ચક્ર ઓક્સિજન ચક્ર જળ ચક્ર ખરી વાત ને બેટા ઓકે તો આવા જે કઈ ભૂ રાસાયણિક ચક્રો ઉર્જા પ્રવાહની વ્યવસ્થા અત્યંત ચોકસાઈપૂર્વક અને પદ્ધતિ સરની ગોઠવાયેલી છે કુદરતની અંદર હા પરંતુ સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો પણ થયા કરે છે કારણ કે માનવીનો હસ્તક્ષેપ એની અંદર આવી ગયો છે બરાબર એટલે કે કોઈ પણ સજીવ એ કુદરતની આ વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે આ જ સાગરીય જીવન છે માછલીઓ પોતપોતાની રીતે વનસ્પતિ જીવો વનસ્પતિ સમુદ્રની વનસ્પતિઓ એ પણ પોતાની રીતે પોતાનું જીવન જીવે છે બરાબર છે ને એને અનુરૂપ રહીને ઓકે તેનો ભૌતિક કે જૈવિક પરિવર્તનો પર સીધો હસ્તક્ષેપ હોતો નથી પોતાને અનુકૂળ થાય તે રીતે તે લોકો પોતાનું જીવન જીવતા હોય છે વાત કરવામાં આવે તો આ બધી જ પ્રાણીઓ અને વનસ્પતિઓની અંદર એક પ્રાણી અને એ છે માનવી બરાબર ને બેટા એટલે કે માનવી તેની વિચાર શક્તિનો ઉપયોગ કરીને માનવી તેની વિચાર શક્તિનો ઉપયોગ કરીને પ્રતુક પ્રતિકૂળ અનુકૂળ નહીં બેટા પ્રતિકૂળ અનુકૂળ નો વિરોધાર્થી પ્રતિકૂળ એટલે કે જે યોગ્ય ના હોય તેવું પ્રતિકૂળ કહી શકાય તેવા પ્રદેશોમાં વસવાટ ખનન ઉદ્યોગ પરિવહન માર્ગો સ્થાપી શક્યો છે બીજી વનસ્પતિઓ અને બીજા પ્રાણીઓ એ રીતનું નથી રહી શકતા પરંતુ રણ પ્રદેશમાં પણ માનવી રહી શક્યો છે બરાબર ને બેટા જ્યાં આગળ ઘાટ જંગલ આવેલું હોય ને ત્યાં આગળ પણ માનવીએ પોતાનો વસવાટ બનાવ્યો છે અને ખનન ઉદ્યોગ પરિવહન પણ ત્યાં આગળ સ્થાપ્યું છે આપણે પણ બેટા બારમાની અંદર એક આખું પાઠ આવે છે પરિવહન બરાબર ને હું તમને એક એક બીજી વાત એવી કરું કે પાવાગઢ પર આપણે જતા આવીએ એના પર રસ્તા કે રેલમાર્ક થશે નહીં ત્યાં આગળ રોપવે છે બેટા ઉડન ખટોલો આવે છે આ બધું કોણે બનાવ્યું બેટા માનવીએ જ બનાવીને હા કંઈક હસ્તક્ષેપ કર્યો તેણે કુદરતની અંદર અને પોતાના અનુકૂળ એવી નઈ નઈ ટેકનોલોજી દ્વારા પોતાના અનુકૂળ એવા સંસાધનો સાધનોનો વિકાસ કર્યો આમ કરવા જતા કુદરતી ચક્રો પર માનવીનો સીધો હસ્તક્ષેપ કર્યો છે એટલે કે તેની અંદર કંઈક ને કંઈક તેણે બદલાવ લાવ્યો બેટા તેને તેણે પનામા નહેરની રચના કરી આ બેટા પનામા નહેર ધોરણ બારની અંદર મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે હા બારમાની અંદર આપણે શીખીશું બરાબર સમુદ્રના નિવસન તંત્રને પણ નુકસાન કર્યું છે આગળની પેલી જે આપણે વાત કરી હતી ને બેટા એક ઇમેજ જોઈ હતી સમુદ્રનું નિવસન તંત્ર બરાબર તેમાં પણ તેણે નુકસાન કર્યું છે એમ કહેવા જઈએ તો જે આપણી હવા છે આ આ આ આજે જે ગાડીઓ દેખાય છે કેટલો બધો ધુમાડો નીકળે છે ને એ છે હવા પણ પ્રદૂષણ કરી કાઢી છે પ્રદૂષિત કરી કાઢી છે એ માનવીનો હસ્તક્ષેપ જ કહેવાય છે બરાબર ને તો આગળ વાત કરીએ છીએ કે શાહજહાંમાં ક્રિકેટનું મેદાન બનાવીને બોલો હવે હવે જ્યાં આગળ રણ પ્રદેશ છે ત્યાં મોટું ક્રિકેટનું મેદાન બનાવી દીધું ત્યાં પણ કેટલી મોટી મેચ રમાય છે બેટા વિશ્વની વિશ્વ ક્રિકેટ બરોબર ને આ ફાઈનલ પણ શાહજહામાં રમાતી હોય છે બરાબર એટલે કે શાહજહા ક્રિકેટનું મેદાન બનાવીને રણ રણ પ્રતિષ્ઠા નિવાસન તંત્રને અસર તેને પહોંચાડી છે ત્યાંના જે જીવો હશે ત્યાં આગળ તે તે ત્યાંથી હટી ગયા બરોબર ને ઓકે વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધતી ગઈ કારણ કે દિવસે ને દિવસે વિશ્વની અંદર માનવીની વસ્તી વધતી ગઈ બરાબર એને ખોરાકની જરૂર પડે પોતાની જરૂરિયાતના સંસાધનોની જરૂર પડે એટલે ક્યાંથી મેળવશે કુદરતમાંથી જ મેળવશે ને એટલે કે આ બધા ચક્રોમાં તેણે હસ્તક્ષેપ કર્યો જે મેં આગળ તમને કીધા તે માનવીની પ્રૌદ્યોગિક ક્ષેત્રે કરેલી ઔદ્યોગિક પ્રગતિને ઉપયોગ કરીને પોતાના રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારનું વિસ્તરણ કરતો ગયો છે તમે પણ બેટા જોતા હશો ને જે તમારું ગામડું છે કે નાનું શહેર છે કે મોટું શહેર છે કે અમદાવાદ વડોદરા છે દિવસે ને દિવસે તેનું કદ વધતું જ જાય છે હવે કદ તો જમીન તો નવી ઉત્પન્ન નથી થઈ શકવાની એટલે જે ખેતી ખેતી લાયક જે કંઈ જમીન છે ને ત્યાં આગળ એ લોકો પોતાના ઘર બાંધવા માંડ્યા છે નિવેસન તંત્ર બનાવવા માંડ્યા છે આવા ઉદ્યોગો સ્થાપવા માંડ્યા છે અને તેના કારણે શું થઈ રહ્યું છે યસ જે આ કુદરતી જે સંસાધનો છે તેનો તેનું સ્થાન ઓછું થઈ રહ્યું છે બરોબર ને અને તેનો ઉપયોગ માનવી કરતો રહ્યો છે આવડે છે ને બેટા યસ ઓકે આથી વન્યજીવોના રહેઠાણો છીનવાઈ જતા તેમનો વિસ્તાર ઘટતો જાય છે અથવા તો નાશ પામે છે એટલે જ એટલે જ તમે હમણાં સાંભળતા હશો ને કે દીપડાઓ ગામડામાં આવી ગયા શહેરમાં આવી ગયા જંગલી પ્રાણીઓ એ શહેરમાં આવી ગયા સિંહ આવી ગયા એ બધું શાના કારણે એ બધું આ માનવીના હસ્તક્ષેપના કારણે જંગલોની અંદરના હસ્તક્ષેપના કારણે તેમને પોતાનું નિવસન તંત્ર પોતાને જમવા માટે એટલે કે ખાવા માટે એવો શિકાર ન મળતો હોય તો પછી ક્યાં આવે માનવ માનવના રહેણાંક વિસ્તારમાં જ આવે ને હા આજ છે બેટા આજ છે અસંતુલન બળતણ તથા લાકડા માટે કારણ કે ઉર્જાની જરૂરિયાત તો રહેતી જ આવી છે ને એટલે કે બળતણ તથા ઇમારતી લાકડા માટે જંગલો કાપવા માંડ્યો છે ધીરે ધીરે ચામડા હાડકા કે માંસ મેળવવા માટે જંગલના પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે જંગલના પ્રાણીઓના એને હાથી દાંત માટે હાથીઓને મારતા આવ્યા છે બરોબર કસ્તુરી મેળવવા માટે કસ્તુરી મૃગ એટલે કે જે હરણ કસ્તુરી હરણ આવે છે તેનો પણ તેને મારવા માંડ્યા છે સીંગ મેળવવા માટે ગેડા હાથી દાંત મેળવવા માટે હાથીની હત્યા કરવામાં આવે છે એટલે નિવાસન તંત્ર ક્યાં જાય ખોરવાઈ જ જાય ને વળી બીજા અનેક પ્રાણીઓના પણ જુદા જુદા કારણોના આડેધડ હત્યા કરવામાં આવે છે બીજા પ્રાણીઓની પણ આડેધડ હત્યા કરવા એટલે નિવાસન તંત્ર તો જોખમમાં મૂકવાનું જ છે આ એક દુઃખદ બાબત છે જે માનવી દ્વારા થઈ રહી છે તે વાત કરીએ તે ઉપરાંત આ ક્ષેત્રોનો બેફામ ઉપયોગ કરવાથી આ તૃણાહારી પ્રાણીઓ પણ તેમના પર નપતા વન્યજીવોમાં પણ વિવિધતા અને વિપુલતા ઘટતી જાય છે એટલે કે દિવસે દિવસે આપણે જોઈએ છે ને સમાચારોમાં ને તેમાં કે દિવસે દિવસે આવા પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે અને સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા ગયા છે એ તો મેં તમને કીધું ને કે બધા તમને ખબર હોય તો કોરોના કાળ જ્યારે ચાલતો શહેરોની અંદર હાથી પણ આવી ગયા હતા એને કારણ કે બધું જ હતું એમને લાગતું હતું કે આ જ આપણું નિવેસન તંત્ર છે ને હોય ઘરમાં ભરાઈ ગયા હતા પાંજરામાં ભરાઈ ગયા હતા હે ને ઓકે અનુકૂલન સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે એટલે કે અનુકૂલન એટલે શું એને જો અનુકૂળ ના આવે તો એના પ્રમાણે પોતાનું જીવન બનાવી દે છે ઘણી બધી ઠંડી લાગતી હોય તો આપણે ઉડી દઈએ છીએ કે જેનાથી આપણને ઠંડી નથી લાગતી એટલે કે તેને અનુકૂલન કહેવામાં આવે છે ખૂબ જ ઝડપથી અને બિન કુદરતી રીતે એટલે કે માનવ સર્જી ઝડપથી ફેરફારો પલટાતા પર્યાવરણના વન્ય જીવો એ અનુકૂલન સાધી શકતા નથી આપણે તો અનુકૂલન સાધી શકીએ છીએ માનવી પણ આજ આજ જીવો છે તે અનુકૂલન સાધી શકતા નથી માટે સમયાંતરે તેઓ નાશ પામે છે એટલે તેમનું જીવન પણ જોખમમાં મૂકાતું જાય છે તેથી જ તેથી જ જ જીવન કાર્ય માત્ર સરકારી નથી વાત તો ખરી બેટા કે આપણે જે જીવન સંરક્ષણ કરવું છે જીવનનું રક્ષણ કરવું છે આપણે સરકાર પર એકલું છોડી દઈએ તો એ કંઈ યોગ્ય છે નહીં હે ને સરકારી કામ નથી માત્ર કાયદો બનાવવાથી જ આ કાર્ય સફળ નથી થઈ જવાનું પરંતુ આપણામાં પણ જાગૃતિ હોવી જોઈએ આ માટે વન્યજીવો અને પ્રકૃતિ પ્રેમી મંડળોની પણ રચના થવી જોઈએ અહીં આગળ તમે પ્રકૃતિ શિબિર પણ જોવો છો વન્યજીવોના રક્ષણ માટે શું કરવું જોઈએ તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એટલે યોગ્ય સ્થાને રચીને માર્ગદર્શિકા તેમજ પ્રોત્સાહન મળી રહે તો આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડે છે આપણા દેશમાં પણ આવા અનેક મંડળો આવેલા છે સંસ્થાઓ વન્યજીવો માટે કામ કરી રહી છે હે ને જેને આપણે એનજીઓ પણ કહી શકીએ છીએ બે આવા કેટલાક મંડળો છે તે આ કાર્યમાં સરકારી તેમજ બિન સરકારી મદદ પણ મળી રહે છે આવા કાર્યો કરવા માટે બિન સરકારી એટલે મેં તમને હમણાં જે એનજીઓની વાત કરી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બરાબર ને જૈવ વૈવિધ્યતન જતન કેવી રીતે કરીશું આપણે કે જૈવ વૈવિધ્ય જ માનવીનું જીવન સમૃદ્ધ બનાવી શકે છે કારણ કે જો બધા જીવો રહેશે ને તો જ આપણે આપણે પણ સમૃદ્ધ રહી શકીશું ને તેનું ઉદાહરણ આપણે આગળ જોઈ છે પક્ષી આવા પક્ષીઓને જોવું હોય ને તો એ અદ્ભુત નજારો છે બેટા એ કઈ બધી જ જગ્યાએ મળતા નથી પણ જ્યાં આગળ તેમને અનુકૂળ હોય છે ને ત્યાં આગળ તેઓ આવી જાય છે આપણી પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે પણ જૈવિક વિવિધતા કેટલા બધા જીવો છે આપણી પૃથ્વી પર અને વનસ્પતિ અને પ્રાણીઓના સમુદાયમાં પર્યાવરણની સમજ પણ કેળવવી પડે છે અને એ સૌથી મહત્વનું છે જૈવ જતન પણ આપણે કરવું જોઈએ આમ એવું કહેવામાં આવે છે કે તમામ નિવસન તંત્રો ઉપર જૈવિક વિવિધતા જૈવિક એટલે પૃથ્વી પર અસંખ્ય જીવોના સંખ્ય વનસ્પતિઓ એ જૈવ વિવિધતાની અંદર આવે છે અને એક સજીવ જાતિના કારણે જોખમમાં મુકાયેલી છે અને તે છે માનવી આ જે કંઈ જૈવ વિવિધતા છે ને એ ફક્ત આ આ આ બે પગવાળા માનવીના કારણે જ કારણે જોખમમાં મુકાયું છે ક્લિયર બેટા ઓકે જૈવ વૈવિધ્યતાનું અસ્તિત્વ એના પ્રત્યેક સ્તરે વંચી એટલે જીનેટિક પ્રજાતિઓ વિક્ષેપ રહિત નિવસન તંત્ર કારણ કે માનવીય વિક્ષેપ તો બધી જ જગ્યાએ કરવા લાગ્યો છે અને સ્વસ્થાને જ સંરક્ષિત રાખી શક્યા શકાય છે એટલે કે જ્યાં હોય ને તેની અંદર આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં આ માટે અરણ્ય ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો જોઈએ એટલે કે અભયારણ્ય એવું આપણે દસમાની અંદર ભણ્યા હતા ને અભયારણ્ય ઓકે એટલે કે ત્યાં આગળ અભય બનીને ત્યાં આગળ આ નિવાસન તંત્રના જીવો એ જીવતા હોય તો તેને અભયારણ્ય પણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ હવે છેલ્લો મુદ્દો એવો આવ્યો કે જૈવ વૈવિધ્યતાનું જતન કરવા આપણે સૌ સાથે મળીને આટલું તો અવશ્ય કરવું જોઈએ એટલે કે કઈ કઈ વસ્તુ કરવી જોઈએ તો તેના વિશે વાત કરીએ કે સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડવા જોઈએ એટલે કે જે પ્રદેશમાં જે વૃક્ષો ઉગતા હોય ને તે અન્ય પ્રદેશમાં ઉગતા નથી ઓકે વૃક્ષો ઉગાડીને તેમનું સંવર્ધન કરવું જોઈએ જેથી સ્થાનિક જીવસૃષ્ટિ કે પક્ષી પતંગિયા અને જીવાતોની સંખ્યામાં ઉમેરણ થાય છે એટલે કે જે જીવો જ્યાં આગળ રહે છે ને ત્યાં આગળ તેમનું જતન કરવું જોઈએ ત્યાં આગળ તેવા વૃક્ષો ઉગાડવા જોઈએ કે જેથી નિવાસન તંત્રમાં ખલેલ પડશે નહીં સ્થાનિક શાકભાજી ઉગાડીશું એટલે કે બધી જ જગ્યાએ બધા જ શાકભાજી થતા નથી એટલે કે જ્યાં આગળ જે શાકભાજી થતા હોય ત્યાં આગળ ઉત્પાદન કરવું ને બીજા પ્રદેશમાં તેને મોકલવા ફળોના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવું જોઈએ બરોબર ને હવે હું એમ કહેવા જાઉં કે આપણા ગુજરાતની અંદર સફરજન થાય પણ બેટા એના માટે ઠંડુ હવામાન જોઈએ એ ફક્ત જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ ત્યાં આગળ આવા સફરજન થાય છે છે ને ઓકે સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે સ્થાનિક જ્યાં આગળ સ્થાનિક જીવો છે તેમને વિવિધતા લાવવાનું અને તેની અંદર જાગૃતિ લાવવાની સમિતિ કે મંડળની રચના કરવામાં આવે કે જેનાથી આ જૈવ વિવિધ વિવિધતાનું જતન કરી શકાય પ્રાણીઓને પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજવસ્તુનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીશું આપણો આગ્રહ એવો હોય છે કે કદાચ પટ્ટા કે પાકીટ હોય ને તો આપણે ચામડાનું જ લેવાનો આપણે આગ્રહ રાખીએ છીએ એ આગ્રહને આપણે ટાળવો જોઈએ પર્સ પણ આપણે ચામડાનું રાખવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ બરાબર ને એટલે એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ કે જેનાથી આવા પશુઓનું મૃત્યુ ન પામે પવન ઉર્જા સૂર્ય ઉર્જા જેવી પુનઃ પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીશું સૂર્ય ઉર્જા બરાબર ને પવન ઉર્જા કે જેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઓકે અને તેને પ્રોત્સાહન આપીશું તે ઉપરાંત જો વધારે જો આપણે જો આવું જો પ્રોત્સાહન આપવું હોય તો શાળા કક્ષાએ ઇકો ક્લબની રચના કરવાની આવી ઇકો ક્લબ આપણા આપણી સ્કૂલોમાં હોય છે બેટા હે ને યસ અને આપણે સમયાંતરે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરતા હઈએ છીએ જાગૃતિ માટે પ્રવચન પણ આપવામાં આવતું હોય છે નજીકના જંગલોમાં પણ આપણા શિક્ષકો દ્વારા લઈ જવામાં આવતા હોય છે એ જ છે બેટા ઇકો ક્લબની સ્થાપના અને નજીકના વન વિભાગ કે જૈવ પર કામ કરતી સંસ્થાઓ કે વન ચેતના કેન્દ્રોનો આપણે મુલાકાત લેવી જોઈએ અને આ સંસ્થાઓ સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓ કરી અને આપણે આપણી સહભાગિતા દર્શાવવી જોઈએ તમને આવડી ગયું ને બેટા ઓકે જો આવડી હોય તો આવા જ વિડીયો મેળવવા માટે તેજસ પાઠક ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ